મિત્રો, કેમ છો? તો આજે હું ફરી આવી ગઈ છું એક નવી રેસીપી સાથે. તો ચાલો ફટાફટ જોઈ લઈએ. રોજ એક સરખા ફરાળથી કંટાળી ગયા છો ને? જો આ રેસીપી બનાવશો ને તો વ્રત ઉપવાસમાં તો મજા જ પડી જશે. તો એકદમ ટેસ્ટી અને રૂ જેવા સોફ્ટ ફરાળી દહીંવડા આજે આપણે ઘરે બનાવશું. તો ચાલો એકદમ ઝટ બની જતા ફરાળી દહીંવડા બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલા વડા બનાવવા મેં અહીંયા સામો એટલે કે મોરૈયો લીધો છે. હવે સામામાં પાણી એડ કરશું અને આ રીતે હાથથી સામાને બરાબર ઘસીને ધોઈ લેવાનો છે. હવે સામો બરાબર ધોવાઈ જાય એટલે તેનું પાણી બીજા બાઉલમાં કાઢી લેશું અને ફરી બીજી વાર પાણી નાખીને બરાબર ઘસીને ધોઈ લેશું. હવે ફરીથી પાણીને બાઉલમાં કાઢી લેશું. આમ આપણે બે વાર સામાને બરાબર ધોઈ લેવાનો છે. હવે આપણે સામાને બાફવાનો છે એટલે એમાં પાણી એડ કરશું. અહીંયા સામો પલળે એટલું પાણી એડ કરવાનું છે અને પછી તેને કુકરમાં એડ કરશું. સામાની સાથે સાથે આપણે બટેટાને પણ બાફવાના છે એટલે હવે આપણે એક બટેટો લેશું, તેની પીલરની મદદથી છાલ ઉતારી લેશું અને છાલ ઉતરી જાય પછી ચપ્પુની મદદથી તેના આવી રીતે બે ભાગ પાડશું. હવે તેના મીડિયમ સાઇઝના ટુકડા કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે આપણા બટેટાના પીસ થઈ ગયા છે એટલે એને પણ કુકરમાં એડ કરી દઈએ. હવે કુકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર મૂકી દેશું. કુકરની 3-4 સીટી થાય ત્યાં સુધી આપણે બટેટા અને સામાને બાફી લેવાનો છે. તો 4 સીટી પછી કુકરને નીચે ઉતારી લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણો સામો અને બટેટા બફાઈને તૈયાર છે એટલે તેને ચમચાની મદદથી પ્લેટમાં કાઢી લઈએ. હવે સામો થોડોક ઠરી જાય ને એટલે તેને આ રીતે હાથની મદદથી મેશ કરવાનું છે. બટેટાને આવી રીતે દબાવીને મેશ કરી લેવાના છે જેથી તે આખા ન રહી જાય. હવે આપણે મિશ્રણમાં સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી મરી, 1 ચમચી આદુ મરચાની પેસ્ટ. અહીંયા મેં આદુ મરચાની પેસ્ટમાં આદુ અને મરચાંને પીસીને પેસ્ટ તૈયાર કરી લીધી હતી. હવે બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સને મિશ્રણ સાથે એકદમ બરાબર મિક્સ કરી લેશું. તો આવી રીતે મસાલા સરસ રીતે ભળી જાય એમ હાથથી મિક્સ કરવાનું છે. હવે ડ્રાયફ્રૂટમાં 1 ચમચી કિસમિસ એડ કરશું. કિસમિસ એડ કરવી એ બિલકુલ ઓપ્શનલ છે. તમને જો ન ભાવતી હોય ને તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે કિસમિસને મિશ્રણ સાથે મિક્સ કરી લેશું. આ રીતે આપણા મિશ્રણને લોટની જેમ બાંધી લેવાનો છે. જો આ સમયે તમારો લોટ થોડોક છૂટો રહેતો હોય ને તો એમાં અડધો બાફેલો બટેટો એડ કરીને આવી રીતે પરફેક્ટ કરી લેજો. તો હવે વડા બનાવવા માટે આપણે થોડુંક મિશ્રણ હાથમાં લેશું અને હવે તેનો રાઉન્ડ શેપમાં બોલ બનાવી લેશું. હું અહીંયા બે વડા સાથે બનાવું છું, તમે એક એક વડા બનાવી શકો છો. તો તમે જોઈ શકો છો કે વડા માટેનો આ રીતનો મીડિયમ સાઇઝનો બોલ તૈયાર છે. આ રીતે બધા જ મિશ્રણમાંથી વડા બનાવીને તૈયાર કરી લેશું. તો તમે જોઈ શકો છો કે આપણા વડા કેટલા સરળતાથી બની ગયા છે. હવે એને તળવાના છે. તો અહીંયા હું મીડિયમ ગેસની ફ્લેમ ઉપર પેન મૂકીશ, એમાં વડા ડૂબે એટલું તેલ ઉમેરશું. અહીંયા હું સિંગ તેલનો ઉપયોગ કરું છું, તમે બીજા કોઈ પણ તેલનો ઉપયોગ કરી શકો છો. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે એટલે વડાને એડ કરશું. તો શરૂઆતમાં આપણે વડાને પલટાવવાની ઉતાવળ નથી કરવાની, એક સાઈડથી વડા થોડાક તળાય પછી જ તેને પલટાવશું. તો આ રીતે હવે વડાને છૂટા કરીને પછી પલટાવી લેશું. તો તમે જોઈ શકો છો કે આપણા વડા એક સાઈડથી થોડા થોડા તળાઈ ગયા છે. અહીંયા આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે. હવે 5 મિનિટ સુધી વડાને પલટાવતા જઈને પરફેક્ટ તળી લેશું. તો તમે જોઈ શકો છો કે આપણા વડા બહારથી એકદમ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ ગયા છે, મતલબ કે એ સરસ રીતે તળાઈ ગયા છે. હવે તળાયેલા વડાને જારામાં લઈ લેશું અને પછી વડામાં રહેલું બધું જ તેલ નિતારી લેશું. હવે વડાને બાઉલમાં કાઢી લેશું. આવી જ રીતે બધા જ વડાને તળી લેવાના છે. આમ ઉલટ સુલટ કરતા જઈને વડાને ગોલ્ડન બ્રાઉન તળી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે આપણા વડા પરફેક્ટલી તળાઈ ગયા છે.
એટલે હવે તેને બારે કાઢી લઈએ। આ રીતે ઝારાથી તેનું બધું તેલ નીચોવીને પછી બાઉલમાં કાઢી લેશું। હવે વડાને પાણીમાં પલાળવા માટે પાણી ગરમ કરશું। અહીંયા આપણે પાણીને હુંફાળું ગરમ કરવાનું છે, બહુ જ વધારે પડતું ગરમ નથી કરવાનું। હવે પાણી ગરમ થઈ જાય એટલે તપેલાને લઈ લેશું। હવે ગરમ પાણીમાં વડાને એડ કરશું। અહીંયા આપણે જોઈએ એટલા વડા એડ કરશું અને બાકીના વડાને એરટાઇટ કન્ટેનરમાં રાખી દેશું, જેથી તે આપણે એમનેમ ખાવા હોય તો પણ ચાલે। અને એરટાઇટ કન્ટેનરમાં વડાને રાખવાથી તે 4-5 દિવસ સુધી સ્ટોર કરી શકાશે। એટલે કે દહીં વડા બનાવવા હોય એટલા વડાને પાણીમાં એડ કરવાના છે, તો આપણા વડા પલળે છે ત્યાં સુધી આપણે દહીં વડાનું દહીં બનાવી લઈએ। તો અહીંયા મેં તપેલામાં ઘરનું દહીં જમાવેલું છે, તો તમે જોઈ શકો છો કે આપણું દહીં એકદમ થીક છે। દહીં વડા માટે આપણે દહીંને સ્મૂથ કરવાનું છે, તો દહીંને ચાયણામાં એડ કરશું અને હવે તેમાં 1 ચમચી પીસેલી ખાંડ એડ કરશું। પીસેલી ખાંડ એડ કરવાથી તે દહીંમાં ઝડપથી ભળી જશે। હવે ચમચાની મદદથી દહીંને હલાવતા જાશું, તો થોડી વાર સુધી હલાવ્યા પછી તમે જોઈ શકો છો કે આપણું દહીં એકદમ સ્મૂથ અને ક્રીમી થઈ ગયું છે। એટલે હવે તેને બાઉલમાં કાઢી લઈએ। તો તમે જોઈ શકો છો કે આપણું દહીં દહીંવડા માટે એકદમ પરફેક્ટ છે। તો લગભગ 10 મિનિટ જેવું થઈ ગયું છે એટલે હવે વડાને જોઈ લઈએ। હવે વડાને 2 હાથની વચ્ચે રાખશું અને પછી હાથને દબાવીને એમાં રહેલું બધું જ પાણી કાઢી લેશું। હવે આવી રીતે વડાને દબાવતા જઈને પ્લેટમાં મૂકતા આવશું। આમ આપણે વડાને દબાવીને પ્લેટમાં કાઢી લેશું। તો હવે ફટાફટ દહીંવડાને એસેમ્બલ કરી લઈએ। તો સૌથી પહેલા આપણે કોથમીર મરચાની લીલી ચટણી લેશું અને તેને આ રીતે એડ કરશું। ત્યાર પછી દહીંવડાનો સ્વાદ બમણો કરતી ખજૂરાંબલીની મીઠી ચટણી લેશું અને તેને આ રીતે એડ કરશું। કોથમીર મરચાની લીલી ચટણી અને ખજૂરાંબલીની મીઠી ચટણીની રેસીપી આપણી ચેનલ ઉપર અગાઉથી જ અપલોડ કરેલી છે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। ત્યારબાદ આપણે તૈયાર કરેલું સ્મૂથ અને ક્રીમી દહીં એડ કરશું। આ રીતે તમને જેટલું દહીંનું પ્રમાણ રાખવું હોય એટલું રાખી શકો છો। ત્યારબાદ ઉપરથી થોડુંક જીરા પાવડર એડ કરશું। એના પછી થોડુંક કાશ્મીરી લાલ મરચું એડ કરશું। અહીંયા તમે લાલ મરચાંનું પ્રમાણ વધારી ઘટાડી શકો છો અને ત્યાર પછી જો તમારી પાસે લાલ ચટણી હોય તો તમે એ પણ એડ કરી શકો છો। જો તમને લાલ ચટણીની રેસીપી જોવી હોય ને તો એ પણ ચેનલ ઉપર અગાઉથી જ અપલોડ કરેલી છે। અને હવે છેલ્લે દહીંવડાને એકદમ ફ્રેશ કોથમીરથી ગાર્નિશ કરશું। તો જોતા જ ખાવાનું મન થઈ જાય એવા ટેસ્ટી ફરાળી દહીંવડા તૈયાર છે। 11 કે પછી વ્રત ઉપવાસમાં આ દહીંવડા બહુ જ સરસ લાગે છે। ઘરે બનાવેલી ચટણી અને સોફ્ટ સોફ્ટ દહીંવડા ખાશો ને તો બીજું બધું જ ભૂલી જશો। તો એકદમ સરળતાથી બની જતા આ દહીંવડા એકવાર જરૂર ટ્રાય કરજો અને હા, લાઈક કમેન્ટ અને શેર પણ કરી દેજો। તો મળીએ નવા વિડીયોમાં નવી રેસીપી સાથે, આવજો।